ગામના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે. આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂપિયા 5 લાખની કિંમતની ઇકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 4% વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિશે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે મારી માતા સહિત અમે પરિવારમાં 4 સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ 9 પાસ કરી શક્યો હતો. ધોરણ 10માં અનુતીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિશે જાણકારી આપી હતી, જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર 4% વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું. વધુમાં તેમણે જણાવ્યું કે પહેલા ખેતી કામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું અને મારા પરિવારનું સરળતાથી ભરણ પોષણ કરી શકું છું, એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ચંદનભાઈ વસાવાની ધોરણ 10માં અનુતીર્ણ થયા છતાં કંઈક કરી છૂટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પૂર્ણ થઈ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અને યુવાઓ માટે